I
સાધન માધન જે લગ્નમાં બેઠું આ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ ને લગ્ન ગીતની એક ઝાંખી છે આમાં માણા રાજ બધા માણા બેઠા હોય જે માણા હોય એને લાગુ પડે ઘણા હગા હગા ને વાલા ધીરુભાઈ અમારા કે ઘણીવાર કાર્યક્રમમાં લગ્નમાં સગા ને વાલા આવતા હોય વાલા એને કહેવાય જેને ખાલી માત્ર ખબર પડે અને આવીને ભોગી જાય પોતાનો પ્રસંગ સુધારવા માટે હગા ત્રણ દી પેલા આવે ને તાણે જ રિહાય હું નહીં આવું એને કેવું પડે માણા થાવરિયા અધિપતિ દેવ ન દેવ મહાદેવ સિવાય કોઈ અનહદ ના જગાવી શકે નહીં કારણ શિવ 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 શરણાગતિ સ્વીકારી લેવી એટલે દુનિયામાં ત્રણ જ પ્રકારના દુઃખ છે. દુઃખ તો હજારો છે પણ એના પ્રકાર મૂળ ત્રણ આધિ વ્યાધિ અને ઉપાધિ. માય એફએમ નો કાર્યક્રમ એકચ્યુઅલ હતો કઈ તારીખ 27 પણ અચાનક આવી ગઈ અને પહેલી ઉપાધિ કે એવું થયું ને કઈ કઈક હતું ખરું આધિ વ્યાધિ એટલે ઉપાધિ વગર કીધે આવે એમના ઉપાધિ. કોઈને શારીરિક આર્થિક માનસિક વ્યવસાયિક રાજકીય ગોઠણ દુખવા હેરફોલ થવા ઘરના કીધું નહીં કરવા છોકરા નહીં માનવા નપાસ થવાનો છોકરા કોઈ પણ પ્રોબ્લેમ હોય મારા બાપ દેવનો દેવ મહાદેવ એના હાથની એના હાથથી કોઈ દુઃખ એવું નથી જે બચી ન શકે બચી શકે મારા બાપ. બે હાથ ઉભા કરી શિવની શરણાગતિ સ્વીકારેલો જેના ખૂણામાં કાંઈ પણ દુઃખ પડ્યું હોય તો જગતનો સંપૂર્ણ સુખી હોય તો બેઠા રહેજો મારા બાપ. તમને પ્રણામ કરવા માટે અમે બધા હું ધીરુભાઈ રાજભાઈ બધા પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય તો આ સાબરમતી મૈયાના ખોળામાં બેઠા બેઠા એવો હર હરનો નારો લગાડો મારા તમારા દુઃખોનો ભાગીને ભૂગો કરી નાખે ભોળોના પણ મૃત્યુલોક ની તાસીર છે મારા બાપ કે આ મૃત્યુલોક માં પરમાત્મા રામ અવતાર લઈને આવે તો એને પણ દુઃખી થવું પડ્યું છે. પરમાત્મા કૃષ્ણ જય જય મીન વરાહ કમઠ નર હર બલિ વામન પરશુરામ રઘુવીર 24 અવતાર લીધા એમાં જે અવતારમાં
લીધાયમાં પરમાત્માએ દુખી થાવું પડ્યું છે તો પણ ગોળી કે બંદૂક કે બાલાનો ઘા ખાલી ઢીકે પતી જાય એટલું થાય શરણાગતની કર્મકી પડે તો પડે હજી ઘણા રાજમાં બોલ્યા નથી ખાલી હાથ જ ઊંધા કર્યા છે એમને એમ કે આયાથી આપણે બોલીને કૈલાસના ખોપરામાં ક્યાં ભોળાનાથને સંભળાય પણ બિલકુલ સંભળાય સાહેબ કારણ કે કબીર સાહેબની એક સાખી છે કે ચીટીઓ કે પેરો મે પાયલ બજે વો ભી સાહેબ સુનતા હૈ એટલે મારા બાપ પડકારો કરો આ મારે ખાસ એક ગીત લાડકી એટલા માટે ગાવું છે કે બાપ અને દીકરાનો સંબંધ બાપ અને દીકરીનો સંબંધ મા અને દીકરાના ઘણા બધા સંબંધોથી હું તમે જોડાયેલા છે પણ બાપ અને દીકરીનો સંબંધ બનાવી પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે એટલા માટે કે વ્યવસ્થાના ભાગરૂપે સમાજની રૂએ દીકરીને બાપનું બાપના ઘરનો ત્યાગ કરવો પડે છે ઝૂંપડામાં રહેતી દીકરી હોય કે કરોડપતિ બાપના મહેલમાં એ સમાજની વ્યવસ્થાના સ્વરૂપે બાપના ઘરનો ત્યાગ કરે છે બાપનો કોઈ દિવસ દીકરીએ ત્યાગ નથી કર્યો અને આ અમદાવાદમાં 10,000 દીકરા એવા બતાવું તમને દીકરાનો કહેવાય એને તો વારસદાર કહેવાય હા દીપડા નથી દીપડા એ તો કાળજા વાળાનું કામ છે ને પણ કે જેણે માત્ર બાપુજીનો ત્યાગ કર્યો માનો ત્યાગ કર્યો મિલકત સિવાય એ વારસદાર કહેવાય મારા બાપ પણ આજ દિન સુધી એક પણ ઝૂંપડામાં રહેવા વાળી દીકરીએ પોતાના બાપનો ત્યાગ નથી કર્યો એવા બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું ગીત લાડકી ગાવું છે મારી નાનકડી એક ફરમાઈશી છે કે હવે લાઈટ થોડી બંધ કરો ને તમારા મોબાઈલમાં ફ્લેશ લાઈટ કારણ કે દીકરી છે ને ભાઈ શક્તિનું સ્વરૂપ છે ધીરુભાઈ સ્ત્રી જીવનમાં દરેક પુરુષના જીવનમાં ચાર સ્વરૂપે આવે આપણું આંખ ખુલે એટલે પહેલા વહેલા ભાગશાળી હોય તો માના દર્શન થાય એથી વધુ તમારા ભાગ પ્રબળ હોય તો બેન મળે તમને એથી વધુ પ્રબળ ભાગ હોય તો પત્ની મળે એમાં ઘણા રહી જાય છે અને અતિ ભાગ પ્રબળ હોય મારા બાપ તો તમારા ઘરે પારણામાં દીકરી ઝૂલતી હોય એવી આ ચાર સ્વરૂપમાંથી કોઈ પણ સ્વરૂપ તમને વાલું હોય મારા બાપ તો મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરો લાડકી ગીત માટે
नेवली जमना जमना लागे खारी देर ए मारा वाला 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 निहारे ते तवे ए मने सुधले करावया शामड़ा गोकुलिये गमतू नथी जमना लागे खारी जेर मने वाला हरे वेर ते सिद्धने करावे शामला हिंदू शास्त्र मा सनातन धर्म मा 33 करोड़ देवता छे 33 कोटी देवता कोई ने भगवान भजे कोई महादेव भजे कोई राम भजे श्याम भजे जला राम स्वामी ने जेने जे मजा आवे कितलो मुक्त संप्रदाय छे मारा बाप आपणो त्यारे 24 अवतार लीधा भगवान पाछी પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવતા ગવાણો નથી આપણા ગુજરાતની મજા એ છે કે બોલ આપણી ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે નોખી નોખી ભાષામાં કૃષ્ણ કેમ ગવાય છે આપણે એની થોડી યાદી કરીએ દ્વારિકાનો નાથ